હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ અપડેટ્સમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ભણીશું ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો ભાગ 8. આ વિડીયોમાં આપણે ક્ષારણ ભણવાના છીએ. આગળના વિડીયોઝમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન સુધી જોયું હતું, તેમજ બીજા બધા ટોપિકના વિડીયો ઓલરેડી અવેલેબલ છે, તે જોઈ લેજો, કારણ કે એ બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને સારી રીતે સમજાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો. નીચેની લિંકમાં તમને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક મળી જશે, તેમજ ઇન્સ્ટાગ્રામની પણ લિંક મળી જશે. જો ફોલો ન કર્યું હોય તો કરી લેજો. હવે મિત્રો, ક્ષારણ ભણતા પહેલાં આપણે જોઈ લઈએ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યાઓ. તો ઓક્સિડેશન એટલે શું? તો જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે, અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે. તો મિત્રો, આમ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. શું રોજિંદા જીવનમાં આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો જોઈ છે? તો ક્વેશ્ચન આનો આ જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય કે રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો સમજાવો. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમને અહીં મળી જશે. તો સૌથી પહેલી પ્રક્રિયા છે ક્ષારણ, કોરોઝન. બહુ જ કોમન ઇશ્યુ છે અને કોમન ટોપિક છે, તમે જોયું જ હશે ને, તમે ભણતા આવો છો જ. તો નવી લોખંડની વસ્તુ લેવીએ, જો કલર ના કરીએ તો શું થાય છે? તો ભેજની અસરના લીધે એની ઉપર કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? લોખંડનું કટાવ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કોરોઝન થયું છે. તો મિત્રો, અહીં જે કોરોઝન થાય છે કોના લીધે થાય છે? તો ઓક્સિજનના લીધે, રાઈટ? ભેજના લીધે, કેટલીક વખત એસિડના લીધે. તો આમ જુદા જુદા વાયુઓ, જુદા જુદા પરિબળ અસર કરતા હોય છે. લોખંડ સિવાય કેટલીક અન્ય ધાતુ પણ ઝાંખી પડી જાય છે. મિત્રો, તાંબુ અને ચાંદીની સપાટી પરની સ્તરનો જો તમે રંગ નોંધ્યો હોય તો જેમ જેમ સમય જાય તેમ તેમ ચાંદી કાળું પડતી હોય છે. તો શા માટે કાળું પડતું હોય છે? એનું પણ રીઝન છે કોરોઝન. યસ, ક્ષારણના લીધે તે કાળું પડે છે. તો આમ જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેના અસર થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય, એટલે કે કોરોઝન થાય છે, ક્ષારણ થાય છે. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્થળ કેવું થઈ જાય? ઝાંખું પડી જાય છે અને કાળું થઈ જાય છે. તો એ અને તાંબુ જો તમે પહેરો, તમારા હાથ ઉપર લીલા રંગનું સ્તર જામે અથવા તાંબા ઉપર લીલા રંગનું સ્તર જામે તો એ પણ ક્ષારણના અન્ય ઉદાહરણ છે. એના સિવાય તમે લોખંડમાં તો ક્ષારણ જોયું જ છે. ક્ષારણને કેટલાક નુકસાન પણ છે. તો જેમ કે મોટર કારના ભાગો છે, પુલ છે, લોખંડના પાટા છે, જહાજ, તેમજ એવી તમામ વસ્તુ જે ધાતુની બનેલી હોય અને એમાં પણ ખાસ લોખંડની બનેલી હોય તો તે નુકસાન થાય છે. તો લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. તો એટલા માટે જ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેના પણ ઘણા બધા ઉપાયો છે, જેમ કે ગેલ્વેનાઇઝ આયર્નનો યુઝ કરવામાં આવે છે, લોખંડ ઉપર કલર રંગનું સ્તર ચડાવવામાં આવે છે, બરાબર. આ સિવાય મિશ્ર ધાતુનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો આમ આ બધા જ ટોપિક વિશે આપણે પ્રકરણ 3માં ઓલરેડી ભણવાના છીએ. તો અહીં દર વર્ષે નુકસાની પામેલ લોખંડને બદલવામાં પણ ઘણો મોટો ખર્ચો થાય છે, એટલે કે ક્ષારણ એક સમસ્યા છે. તો આના સિવાય બીજું કયું? ઓક્સિડેશન. તો ખોરાપણું થવું. તો મિત્રો, જો તમે લાંબા સમય સુધી કોઈ ચરબી તૈલી ખોરાકનો સાચવો, જાળવો, તો એના સ્વાદ અને વાસ બદલાઈ જાય, બરાબર. જેમ કે તમે ચિપ્સ, કાતરી હોય ઘણા દિવસ સુધી પડી હોય, ચવાણું ઘણા દિવસ પડ્યું હોય તો આપણને થોડું ખોરું લાગે, તેની વાસ બદલાઈ જાય, તેની સ્વાદ બદલાઈ જાય. તો કેમ? તો એ ચરબીનું ઓક્સિડેશન થાય છે તેટલા માટે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે ચિપ્સ બજારમાં મળે છે તે પેકેટમાં ઓલરેડી નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે, તેમજ જુદા જુદા એન્ટીઓક્સિડન્ટનો પણ યુઝ થાય છે. તો એનો યુઝ શા માટે? તો લાંબા સમય સુધી ખોરાકને જાળવવા માટે. લાંબા સમય સુધી ચિપ્સનો સ્વાદ એવો ને એવો રહે એટલા માટે જ નાઇટ્રોજન ગેસ ભરવામાં આવતો હોય છે. તો અહીં એક ક્વેશ્ચન બને કે ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો વાયુ ભરે છે? તો નાઇટ્રોજન વાયુ. અથવા શા માટે ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે?
એન્ટીઓક્સિડન્ટ એટલે શું? તો એન્ટીઓક્સિડન્ટ એટલે જે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ કહે છે. શા માટે ચરબીયુક્ત તૈલી ખોરાકનો સ્વાદ ખોરો થઈ જાય છે એ પણ અહીં પ્રશ્ન બને છે. તો મિત્રો, અહીં આપણે આ વિડીયોમાં જોયું ક્ષારણ એટલે શું અને ખોરાપણું ખોરું થવું એટલે શું. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને આપણે ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.